વેજલપુર માં સબ રજિસ્ટ્રાર લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર વેજલપુરથી આવ્યા છે, જેના પર વિગતે ચર્ચા કરીશું. એ પહેલા વાત કરીએ રાજકોટમાં ગુજરાતના નેફ્રોલોજિસ્ટ દ્વારા રાજ્ય સરકાર સામે આંદોલન શરૂ કરવામાં આવનાર છે. ત્યારે 14 થી 16 ઓગસ્ટ સુધી નેફ્રોલોજિસ્ટ ડાયાલિસિસની કામગીરી બંધ કરવા તબીબોએ નિર્ણય લીધો છે. PMJAY યોજનામાં ડાયાલિસિસની રકમ 2300થી ઘટાડીને 1950 રૂપિયા કરી દેવામાં આવતા તબીબો દ્વારા વિરોધ કરવામાં આવશે. હડતાલમાં રાજ્યના અંદાજિત 102 જેટલા તબીબો વિરોધમાં જોડાવાના છે. જોકે આ દરમિયાન રાજ્યભરના નેફ્રોલોજિસ્ટ તબીબો 3 દિવસ પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલુ રાખશે, પરંતુ મા કાર્ડ હેઠળ સારવાર નહીં કરે. આઠ વર્ષ પહેલા સરકાર છે એ 2300 રૂપિયા સાથે આ ડાયાલિસિસની સુવિધા છે એ ગુજરાતના 200થી વધુ સેન્ટરોમાં ઉપલબ્ધ કરાવેલ છે. 8 વર્ષ બાદ જ્યારે જુદા જુદા બધા હેલ્થના પેકેજીસ, જેમ કે એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, જોઈન્ટ રિપ્લેસમેન્ટના ભાવમાં જુલાઈમાં ગયા મહિને વધારો થયેલો છે અને 10 થી 80 હજાર રૂપિયા જેટલો આ વધારો છે તે જુદા જુદા જે પેકેજીસમાં થયો, આ સામે ડાયાલિસિસ વિભાગમાં જે 2300 રૂપિયા હતા એમાંથી 1950 રૂપિયા, એટલે કે ફક્ત એકમાત્ર ડાયાલિસિસની સુવિધામાં જે 8 વર્ષ બાદ વધારાના બદલે નોંધપાત્ર ઘટાડો કરેલો છે, તેનો વિરોધ આખા ગુજરાતભરના નેફ્રોલોજિસ્ટ અને ડાયાલિસિસ યુનિટ દ્વારા થયેલ છે. 14, 15 અને 16 આખા ગુજરાતના મહામૃતમમાં ચાલતા ડાયાલિસિસ યુનિટો છે એ બંધ રહેશે અને આ દ્વારા સરકારની આ એકને ગોળ, બધાને ગોળ અને ફક્ત ડાયાલિસિસને ખોળ એ નીતિનો વિરોધ કરવામાં આવશે. નેફ્રોલોજિસ્ટનું મુખ્ય બળ તેમના દર્દીઓનો સપોર્ટ છે અને આ 3 દિવસ દરમિયાન દર્દીઓની તબિયત સ્વસ્થ રહે અને દર્દીઓને કોઈ પણ તકલીફ ન થાય તે માટેની ખાસ કાળજી લેવામાં આવશે. આ સંદેશો છે એ ગુજરાત સરકાર અને મહામૃતમના હોદ્દેદારો સુધી પહોંચવો જોઈએ કે આ રીતે અન્યાય કરી અને જો ડાયાલિસિસનો ભાવ ઘટાડવામાં આવશે તો ડાયાલિસિસ છે એ આટલા ઓછા ખર્ચમાં શક્ય ન બને તો ઘણા બધા ડાયાલિસિસ સેન્ટર બંધ થયા છે અને વધુ બંધ થશે તો લોકોને હાલાકી થશે, એટલે આ અંગે વેલાસર યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી. આગળ વાત કરીએ મહત્વના સમાચાર જે અમદાવાદથી આવ્યા છે. અમદાવાદના વેજલપુરમાં સબ રજિસ્ટર